સરકારી સમાચારોમાં આણંદમાં હોમિયોપેથિક દવામાં નવું સંશોધન કરવામાં આવ્યું છે. દવાની ગોળીઓ ગળવાના બદલે મોઢામાં સ્પ્રે છાંટીને દવા અપાઈ શકે છે. આ દવા તકનીકી પરીક્ષણમાં સફળ થઈ છે. હવે તકનીકીને મહત્વનું છે કે પેટન્ટ કરવાની કાર્યવાહી પણ હાલ કરવામાં આવી રહી છે. આ હોમિયોપેથિક દવા તૈયાર કરનાર ડોક્ટર અંશુલ શાહ 22 વર્ષનો હોમિયોપેથીનો અનુભવ ધરાવે છે. સ્પ્રે તરીકે દવા અપાવી દર્દી માટે ખૂબ જ સરળ રહે છે અને તેની અસર ઝડપથી અને સારી રીતે થાય છે. તબીબના મતે બેભાન અને આઈસીયુમાં ભરતી દર્દીઓ માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે. આણંદમાં હોસ્પિટલમાં દર્દીઓ પર પરીક્ષણ કરાયા બાદ પરિણામ સકારાત્મક જોવા મળ્યા છે. આ જે નેનો પદ્ધતિથી કરીએ તો કેવું રિઝલ્ટ મળે એના માટે થઈ અને આપણે એથિકલ કમિટીમાં આ એપ્રુવલ માટે મૂક્યું કે ભાઈ આવી રીતના અમે શોધ કરવા માંગીએ છીએ. એમનું એપ્રુવલ મળ્યા બાદ આપણે એને 6-1 મહિના જેવો ટ્રાયલ કર્યો અને ટ્રાયલ કર્યા બાદ આપણે દર્દીઓના ફીડબેક લીધા અને એના પરથી ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા એટલા માટે થઈ. અને આ એક પદ્ધતિ અને અસરકારકતામાં આપણે જોવા જઈએ તો અસરકારકતામાં એવું છે કે જે દર્દીઓને આપણે ફીડબેક લીધા એની પરથી એવું તારણ કરવામાં આવ્યું કે આ એક વધુ અસરકારક છે. ઝડપથી એની અસર થતી હોય છે, દર્દીઓને લેવામાં બહુ ખૂબ સરળતા રહેતી હોય છે.